માધાપર જિલ્લા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોનો ઘોડો આગળ વધતો જણાય છે, હંમેશા વિન તરફ આગળ વધી રહ્યો છે। તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર ઝુંબેશ ખૂબ જ અસરકારક બની છે, ઠેર ઠેર આવકાર સાંપડી રહ્યો છે। ખાસ કરીને અર્જણભાઈ ભુડિયાના નેતૃત્વ હેઠળ પ્રચાર ઝુંબેશ ગતિશીલ અને નિર્ણાયક બની રહી છે। હજી માધાપરથી પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। માધાપર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેલાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન સંજયભાઈ, અર્જુનભાઈ ભુડિયા અને તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવનાબેન રમેશભાઈ વોરા, દમુબેન વલસાણી, નર્મદાબેન પટેલ, અમૃતબેન ગામી સહિતના લોકોને ખૂબ વ્યાપક અને સ્વયંભૂ પ્રચાર પ્રસાદ અને પ્રતિસાદ સાંપડી રહ્યો છે। લોકો હોંશે હોંશે આવકારી રહ્યા હોવાના કારણે વિપક્ષમાં સન્નાટો વ્યાપી ગયો છે। માધાપરના જનાવાસ વિસ્તારમાં ભાદરકા સોસાયટી, સૂર્યવંશી સોસાયટી, માલવીનગર વિસ્તારમાં લોકોએ હારતોરા કરી અને કોંગ્રેસના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારને ભાવભીનો આવકાર આપ્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે માધાપર જિલ્લા પંચાયતના ઉમેદવાર સવિતાબેન અને તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે તેમની સંપૂર્ણ પ્રચાર પ્રસારની વ્યવસ્થા પીઢ રાજકારણી આગેવાન અર્જણભાઈ ભુડિયા અને તેની ટીમ સંભાળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે અર્જણભાઈ ભુડિયાએ નવાવાસમાં જે કામો કર્યા છે એને ધ્યાને લઈને લોકો તેમને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે, ખૂબ જ હોંશે હોંશે આવકારી રહ્યા છે અને અર્જણભાઈની ટીમ જંગી બહુમતીથી વિજય બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જુદી જુદી સોસાયટીમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। ચુનાવાસ વિસ્તારમાં ભાજપના શાસનમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી હતી, લોકો રસ્તા પાણી સફાઈથી ત્રાહી માં પોકારી ગયા હતા, ત્યારે પરિવર્તન એ જ વિકલ્પ હવે ઈચ્છી રહ્યા છે। નવાવાસની જેમ જુનાવાસને પણ સુધારવાની નેમ અર્જણભાઈ ભુડિયાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં એક વ્યક્ત કરી હતી। ટીમના ઉમેદવારો શિક્ષિત છે અને સેવાભાવી છે, પ્રજા સાથે ખૂટતી કડી પૂરી કરવાનો કોલ આપ્યો છે। પ્રચાર કાર્યમાં આગેવાન અર્જુનભાઈ ભુડિયાની ટીમના સભ્યો નિલેશભાઈ ચૌહાણ, વાલીલાલ પટેલ સહિતના લોકો જોડાયા હતા। નવાવાસ, ભુજોડી, વર્ધમાન નગરમાં પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। અર્જુનભાઈ તુમ આગે બઢોના નારા લાગ્યા હતા ત્યારે રાજકીય રીતના ખૂબ જ આ સીટ મહત્વની બની ગઈ છે। તમને આવકારી રહ્યા છે એ બાબત શું કહેશો? અમે આજે અહીં વિશ્વકર્મા સોસાયટીમાં આવ્યા છીએ ત્યારે લોકો અમને આવકારી રહ્યા છે, કારણ કે તેઓના કામ પૂરા થયા નથી। અહીંયા પાણીની બહુ સમસ્યા છે, પાણી બે ત્રણ દિવસે આવે છે અને ગટરલાઈનની તો કોઈ વ્યવસ્થા જ નથી, પાણી બહાર નીકળે છે અને ગંદકી બહુ થાય છે, તો છોકરા રમી પણ ન શકે બહાર એવી રીતે, તો એ લોકો અમને આવકારી રહ્યા છે। એવોને વિશ્વાસ છે કે અમે પરિવર્તન લાવી તો અર્જણભાઈની ટીમ છે એ આગળ આવે, તો જેમ નવાવાસમાં પરિવર્તન કર્યું તો એ શક્ય છે કે જૂનાવાસમાં પણ એ લોકોના વિસ્તારમાં પરિવર્તન થાય, એટલે એ લોકો અમને આવકારે છે ને અમારી ટીમને જીતાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવા બધી લેડીઝ તૈયાર થઈ છે। અમે તો વિશ્વકર્મા સોસાયટી, ભાદરકા સોસાયટી બધી સોસાયટીની અમે મુલાકાત લીધી, અમને બહેનો બધી પ્રતિસાદ આપે છે અને કહે છે કે અમારા જે કામ પૂરા નથી થયા અને એમને જે પૂરું સાથ નથી મળ્યો એ અમે સમજીએ છીએ। લેડીસુ અમને બધો કહે છે કે અમને પાણી નથી મળતું, અમને એની સમસ્યા છે, ગટરની સમસ્યા છે કે રસોઈ પાણીમાં પાણી ખરાબ આવે છે, તો અમે કેવી રીતના કરી શકીએ? તો અમે બહેનો જે આગળ આવી અમને બહેનોએ પૂરો સાથ આપે છે અને એને કહે છે કે અર્જણભાઈની ટીમ બઢાવો, અર્જણભાઈનો હાથ બઢાવો, આપણે એની ટીમ કામ કરી આપશે અને સારા કામ કરશે એવો અમને પૂરો સાથ આપે છે ને અમે પણ એને વિશ્વાસ આપ્યો છે કે અમારી ટીમ આવશે તો બહેનો અમે તમને પૂરેપૂરો સાથ સહકાર આપીશું। સમય નીકળતો જાય તેમ તેમ જે પ્રચાર નો વેગ છે એ પકડતો જાય છે બંને તરફથી, પણ આ વખતે જે માધાપરના સંપૂર્ણ માધાપર જિલ્લા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના મતદારોનો જે મારે પ્રત્યેની લાગણી અને ભાવ જે દેખાઈ રહ્યો છે, ભૂતકાળની અંદર ક્યારે પણ એટલું જોવા નથી મળ્યો, અને આ પ્રતિસાદ 28 તારીખે સમસ્ત માધાપરના મતદારો મારી પેનલને હાથના નિશાન ઉપર મોર લગાડી અને વિજય બનાવશે એવો હવે શુભચિહ્ન દેખાઈ રહ્યા છે। એટલે આપના માધ્યમથી ફરીથી હું માધાપરના સમસ્ત મતદારો, પરિવારજનો, મિત્રો, વર્તુળને વિનંતી કરું કે આજે આ લોકશાહીના પર્વની અંદર અમે ઉત્સાહભેર ભાગ લઈ અને
મારી પેનલની તરફેણની અંદર વધુમાં વધુ મતદાન થાય અને મને જંગીથી બહુમતી જીત મળે એવા આપ સૌ પ્રયાસ કરશો. મારા રૂબરૂ ન મળી શકાય હોય કે ફોન કદાચ ન થઈ શક્યો હોય એને સમાતુલ્ય જાણી અને આપ મારા શુભચિંતક તરીકે મારા પ્રચારની અંદર લાગી જજો. આપના મિત્ર વર્તુળ પરિવારજનોને મારા પેનલને મત આપવા માટે ભલામણ કરશો એવી આપ સૌને વિનંતી કરું.